અરે વીરા પ્રધાન, જે મહારાજ, રાજમાંથી તમારી રાજમાતાને બોલાવો. એ આજ પ્રધાન બોલાવે રાજમાતા આવો. તરીકે મને મેણા મારતા બોલાવે છે સતે, તમારા કેવા મુજબ દીકરી સગુણાના લગ્ન કરી આપ્યા, હવે હસ્તે મુખે મને રજા આપો, કાશી વિશ્વનાથ મહાદેવનું તપ કરી અને પુત્રનું વરદાન મેળવીને તરત હું પાછો આવી શકું. અરે સ્વામીનાથ, હજી તો દીકરીને વડાવી એના વેલડા પાદળ સુધી પહોંચ્યા નથી, ત્યાં તમે વન જવાની વાત કરો છો? ના ના મારા નાથ, વન નહીં જવા દો. અરે સતી, આવી અર્થ ન કરો ને, હવે મારાથી મેણા સહન થતા નથી સતી. એ હઠીલા રાજા, એ છબીલા રાજા, હઠડા મેલી જો કેવન માને રે થવાને રો. હઠીલી રાણી, છબીલી રાણી, હઠ મેલી જો ને રે વન માં હું જ મારા સમીર માતા નો મંગટ સતી તમ
જય દેવો ના દેવ મહાદેવ આજ પોકરણ ગઢ છોડી અને આજ તારે દ્વાર આવું છું મારા નાથ મારા મનની મનનો કામના તું હવે પૂરી કરજે એ કોઈ તો એ સંદેશો દેજો ભોળાના પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી મંદિર મંદિર સાફ કિયા અભી તો નહીં કિયા હૈ કરના બાકી હૈ તો મંદિર મંદિર સાફ કર દે ઓર મેરા આસન લગા દે મેરે કો તપ કરના હૈ ચલો મંદિર મંદિર સાફ હો જાઓ ચલો આસન લગા દિયા ઇધર લગા દે ઇધર છેલ કે ના તું આ વાયડે કે તું ના મીંડો કરો આસન લગાયા હતા છેલકા હા ગુરુજી મંદિર કે બહાર ચોકી ફેરા કરના બહાર કા કોઈ અંદર નહીં અંદર કા કોઈ અંદર નહીં કાય વાંધો નહીં હાલો
मेरे रजा सिवा सकला भी नहीं फर्क ने देना। अरे या कागड़ो अक्षकी काय नो फरके आयो हे वा डुंगरे डुंगरे रे अजमल परिया रे लो क्या भगवान नु मंदिर छे। हे पुजारी महाराज बोलो बोलो आ मंदिर नी अंदर क्या भगवान बिराजे छे ई तो मने नो खबर होय મંદિર ક્યાં ભગવાન બિરાજે મંદિર કી અંદર તો ભોળા ભાઈ બિરાજે ભોળા ભાઈ નહી ભોળા નાથ તમારા માટે નાથ છે અમે તો ભાઈ ભાઈ ભગવાન રે ભાઈ બન તમે તઈ તો તો હારું કહેવાય એટલે તો ભગવો પેરો ભાઈ થવા તો હારું કહેવાય તો એ પુંજારી મહારાજ મારે ભોળાનાથ નું તપ કરવું છે એ અત્યારે હોતા હશે પણ ભગવાન તો બોલે તો કોઈ દિવસ હુઈ જાય તો આ પૃથ્વી ન હુઈ જાય બીજા નો આપી દે હુઈ જાય કરી એમ થોડા ભગવાન હોય ભલામણ લેવું કામ ન હોય ઈ માણા નથી એનામ જેવું નથી તમારી વાત સાચી છે પણ તો ઈ ભગવાન હોય નહી જેદી હોય છે ને તેદી આ પૃથ્વીનું કાઈ નહી વધે કોણે કીધું ને વધે હા આમડા હોય જ જતા તમને નથી ખબર આ દોઢ વર્ષ થા માણા ઓક્સિજન વગર એમને હેરાન થઈ ગયા ઈ તો પુંજારી મહારાજ આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે પાપ ભરાણું હોય ને એટલે થોડીક તમને ઝલક બતાવી હોય બીજું કઈ એમ એવું હતું હા એવું હોય પણ ઝલક પણ હારી જબરી બતાવી હો એમ હા હા સીધું હાળું ઓક્સિજન ઘટી જાય એવું કરવું એનું હવે ખોરાક એવા થઈ ગયા હા તો વિયા વાળો બે ભાઈ તપ કરવી અરે વાહ અને તમે ક્યાંથી આવો છો હું પોકરણ ગઢ થી આવું છું હા અને અજમલ રાજા મારું નામ છે અરે મહારાજ છો એમ ને તે શું દુઃખ પીડા એવા એવું તમને થોડું કહું ભગવાન ને કે
કઈ વાંધો નહીં, ભગવાન ને હું પૂછી લઈ, અમે તો ભાઈ ભાઈ ઠેક એટલે પૂછી લીધો. આવી આવો હે દેવો ના દેવ મહાદેવ, હે ભોળિયાનાથ, આજ પોકરણ ગઢથી તારે દ્વાર આવ્યો છું બારાનાથ. મારા મનની મનોકામના તું હવે પૂરી કરજે મારા નાથ. શિવ સમાન દાતા શિવ સમાન દાતાર નહીં વિપત ઉદારણ ઓ બોલ જા મોરી ભોલે રાખિયો શિવ નંદે ગે ये संतो बोले भक्तो बोले ये जोगी बोले भोगी बोले मिलकर गाओ एक
નાઝરે રાજા અજમલ હું તારી ભક્તિ ભાવથી પ્રસન્ન થયો છું તું દુવારે કાજા સવાસે રીખીના લાડુ અને સાથે જળજમનાની જાળી લેતો જજે પ્રભુને જમાડી અને પછી તું જમજે પ્રભુના ચરણ પખાળી અને પછી શરણામત લેજે તારી મનને મનોકામના જરૂર ત્યાં પૂર્ણ થશે અને હું શંકર કોઈનો દીકરો થયો નથી અને કોઈનો દીકરો થાય નહીં બોલો ભોળિયાનાથની જય હે પૂજારી મહારાજ હા ભોળાનાથે મને સપનું આપ્યું આરું કહેવાય હું તો ઉઘાડા પગે રખડું ખરેખર વાહ ઈલાની હાસી ને છે ઉઘાડા પગે રખડું લાવો એકાદ સંપલું બે એક એક પહેરલું તો એક બીજું હું કરું લંગડી લેતા લેતા આલ્યા દેવું હે પુંજારી મહારાજ ભોળાનાથે મને સપનું આપ્યું અને સપનામાં કીધું કે હે અજમલ તું દ્વારકા જા દ્વારકાનો નાથ તારા દુખડા જરૂર ભાંગશે સવાસેર ઘીના લાડુ લેતો જાજે પ્રભુને જમાડી અને પછી તું જમજે જળજમનાની જારી લેતો જાજે પ્રભુના શરણ પખાળીને શરણામટ લેજે જા તારા મનની મનોકામના પૂરી થશે આ તો છેલે મેં હેમ્બ્રું કીધું તારી માની કામના પૂરી થાય તમે ઓતર કીધું અરે શંકર એમ કીધું તું ને એવું થોડું કે ભગવાન કોઈ દેવો જે આપણા મનની અંદર જે એક મનોકામના મેં કીધું માની કામના કીધું છે મનોકામના જે ધાર્યું હોય ને જે કામ મનની અંદર ધાર્યું હોય પૂરું હું કામ ધાર્યું કીધું કયો હવે હવે પુંજારી મારે તમારે હું શોકટ કરવાની દેવું પણ એમ નહીં તો મને ખબર પડે ને કાલ અવારે તો કોક મને પૂછે ભાઈ કોઈ તપ કરવા આવ્યું તું એમને મેન ભોળાના તે સમજી લીધું તમે સમજી લીધું વાત હાચી પણ મારે હવે ક્યાં કૈલાસમાં ધક્કો ખાવો પૂછવા તમે કહી દો વધારે સારું નહીં તમે તપ કરીને જાણી લ્યો ને તમે હવે મારે એને જગાડવા તો ખરા ને વારા ગણીએ એમાં હું જગાડો તમારે તો અહીંયા મંદિરે જ રહેવાનું મારે વાંધો નથી પડતો પછી એ બે માણસ ડકો થાય ઠીક એવું થાય હા તો બરોબર એટલે ઈ તરત પાર્વતી માતા ખારા થઈ જાય તમારે કે કોઈ ભક્ત આવ્યો નથી ને તરત આ હળી કાઢી ભોળા રહ્યા ને આપ ભોળા રહ્યા એટલે તરત હળી કાઢીને આવે એટલે એ બે માણસ ડખોતા એવું આપણે હું કામ કરવું છે તમે કહી દો ખરા સાંભળવું છે પુંજારી મહારાજ સાંભળવું તો હોય ને તો હે પુંજારી મહારાજ મારે ત્યાં શેર માટીની ખોટ છે ઓહો સરપંચના ભરામાંથી ઊંડો ભરી આવો અરે ડોબા ઈ નહીં તો માટી નહીં માટી નહીં હવે તો હું મારે ત્યાં પુત્ર સમજી ગયો સમજી ગયો ત્યાં તમારો શિષ્ય કેમ સમજતો નથી એ નહીં સમજે હજી વાર લાગશે અત્યારે એને ટીઆટુ ટીસી ના કારખાનામાં મોકલું છું જોજો એ કઈક શેડા આડાવળા દે ના ના એટલે એમાં રીઢો થાય શીખવાડી દે આ બધા ભાઈઓ ભેગા થઈ તો વાંધો આ એમ અને તમે પછી છે ને દ્વારકા જવાનું છે ને અમારે દ્વારકા જવાનું છે એમ હા ત્યાં મળવી આપણે કાઈ વાંધો નહીં હાલો હાલો હાલો